જોયો ચકાસિંગ લા ચકાસિંગ ની બહુ ખસના કેક મિલી છે હમણાં પૂછમાં પાદરી કાકા શું બોલજો તમારે ચા આ રીધો આ નાકમાં ખાલી રાખેલો કપડ ભોય છે અને કાકા કાકા ની પપ્પા પપ્પા કહેવાનું હારું પપ્પા પપ્પા 10 રૂપિયા આલો ને માર ગોળિયા લેવા જવા હે ગોળિયા મૂલ્ય તો યદે નહીં છૂટા ચાજી લ્યા મારી બેગ લાવજે નોકરી જવું છે આમ નાય નાય કસવા નાય લો અને આપણે હું કહું હા આજે જલ્દી ઘેર આવજો જમા માં નહીં ચાલતું તમારો ઘર હા તે આવતો રહીશ જલ્દી મારે નથી જવું હતું પણ હવે નાજું તો પૂછે મારા અને આ કસવાને નવરાય નવરાય ઉભરું ફરતું આ ખોદાડો સારું એટ જાઉં છું હું હવે મળું આજે હો મારે હાલા ગાવા ના દડા આયા છે લે ભાઈ હુઈ જા આલા રે આલા મને છોકરા વાલા હુઈ જા માર લાલા હુઈ જો લે ડાયો ડાયો છોકરો છે બિલકુલ તારા દાદા ઉપર ગયો છે તો લો પાણી ઝરકા જો કરે ઝરકા ઉઠાડ્યો પ્રો છોકરાને ઉંદર પડી તો નથી નાખી ને પાણી માં અત્યારે નાખી મળી જો મળી માથા ભારે બહુ મને તો સામેલો છો ને મને આ જો ઓઠ મેળે ઓઠ તારા કોઈ વધારે નથી અંદર ઉતરવાનું પગ દુખે હવે માથે નહીં હેડા તું શું કરું મો તેડી લો મને હવે તે કાશું કર્યો ભાઈ આચી આવડ્યા છે ખરા તાકડે ઓ હોઈ જા ને આવરા પરણો રામ રામ શાંતિ બેટી ઘણા દી આયા ઓય રેડ રેડ બેહો છોકરા આ બાબા જાયરો એ ભયા ભયા હેડા આપણે ઘર ખુલે રમ પાણી લાવજો વહુ થોડીક જાય હું શું આપડે છે એટલે રાડ પાડવી પડે મારે આખો દાડો રાડ પાડી પાડી ગળું બેસી જતું હોય છે ઓય ઘરે બધા મજામાં બસ શાંતિ છે એકદમ એમ ને તમારે શાંતિ છે મજા મજા હશે બીજું શું હોય ખેતીવાડી માં શું વાયુ છે ખેતીવાડી માં હાલ તો હોગરિયા વાય છે હોગરી એમ ને હોય બરાબર બરાબર એ બહુ બટા જોઈ જાઓ એ લાઈ લાઈ માર ખવરાય તાર ભાઈ નથી માર ભાઈ છે માર ભાઈ આવી છે એટલે લાંબી ખેતી નથી આપડે ઓલો છોકરો મેં પૈણા બધી નેસી મારી હવે અડધો વિકો રહી છે એમાં તો કોઈ આ કરા ઓલો શું કેવાય ઢોરા ને સારી ના ના રેડી રેડી ના ઘરે આમ છોકરા ની બહુ બહુ બધા રેડી છે ને એ તો હમણાં ચા કાઠું કર્યું એવો હાથ તમારો લાડવો સોળે તમારો બહુ જોઈશે તો હમણાં મને બોલશે એ ભાઈ માર બાય લોટો ફોડી લાશો ખાપરી તારી બહી ની બહુ ઉકાળાનું સેટિંગ થાય ચાલશે આપણે હવે આ સીટી ની છે અને ઉકાળો બનાવતા નહીં આવડે ને ઉધર પડી બીજી ના જીપરી તો ઠોણ મારી નાખશે
રોટલા બીજા ખાતા હોત તો આપડા બે ને દુશ્મન તારી માં લપસી જો હું બોલ બોલ કરે ડોહા તારું ખાવ છું તારું ખાવ છું નક્કી યાદ વળી કાકા ડખો છો મોટે પાય લાગે છે. અરે પણ શું ગાડી તું હું આયો તું આ રીશે બળી નાડી પરી છે શું ઈ કે મને તું આ તમાર ડોહો લોઈ પીવા આખો દાડો ચમ શું કર્યું ડોહે આખો દાડો મારે મારું કોમ કરવાનું કે ઇનું કરવાનું લોઈ પી જાય છોકરા રમાડવા નહી દેતા નવડાવા નહી દેતા આખો દાડો લોઈ પીતા હોય પણ હવે ઈ તો ઘંટુ શરીર છે ને બોલ ઘણો સ્વભાવ છે ડોહો બોલ બોલ કરે આપણે ચમ મગસ માં લેવાનું આવે છે ગાડી તમારે એક ફેસલો કરવો પડશે શેનો ફેસલો કા તો આ ડોહો ઘર માં રહેશે કા તો હું બે માં એક કરો પણ હવે હું ડોહાને ચા મેલું છે વાત કરે તું વૃદ્ધાશ્રમમાં મૂકી દો એ સમાજમાં વાત થાય આપણી ડોહાને આ ઉંમરે વૃદ્ધાશ્રમમાં ના મેલાય ડોહો હું કહી જાય છે ડાઈટનો તે કોઈ નહીં હું જતી રહું કાલ પિયર હલવાય આસન બરોબર ને હવે જો મારી વાત આપણ આ તો ઘર છે એટલે વાહન થોડ થોડા ભપડે એમાં આ બધાય ફેસલા ના કરવાના હોય આપણે મા બાપ ની સેવા કરવાની હોય તું ચમ સમજતી નહીં તમારે એમને કાઢવા શક નહીં કાઢવા એ કીધું ઓ નો પણ મારે કેવું ચમ ચમ કે ડોહા તને અહીંથી કાઢવો છે એમ નોકરી બાપા રેડી રેડી બાપા એક વાત કેવી હતી મારે તમને તમે રેવા દો હું જતી જ રહું છું તારે નથી જવું તું શાંત રહેશ હું જઉં છું બાપા પહે હાથે જો આપડે આ નથી સમનો બાન દીહળો બાની બધાય છે ને ઓય તો ચોક પાર્કર માં જાશે ફરવા ફરવા નથી જ્યા તમે બધા રાજી હોય તો અમે તો અહિયાં રહીશું અમારે તો
ચાર દાડાની જિંદગી છે, બીજું શું હોય એમાં? ના ના બાપા, ઈ તો એમાં તમતારે તમારે શનિ રવિ બે દાડા અઠવાડિયે અઠવાડિયે ઘરે આવતું રહેવાનું, એમાં ચા એવું કઈ છે? ના ના, પછ તો અમે અહીંયા જ પડ્યા રહીશ, બીજું શું? તો બા હું આવતો રહું, તમાર ભેગો મન ની ભાવે એકલા ને આય બતા. ઈ ઘેટા ઘર છે, નોના ઘર નથી. હું શું કહું છોકરી, મારી વાત આપે, હું તો જાતો રહીશ, પણ હું એમ વિચારું છું કે જાતા જાતા મારે કોઈ લઈ નથી જવું ભેગું. હોય દાદા હાલવું છે તમને બાપા, પણ ઈ તમે જે હાલો એ મારે કોઈ જોતું નથી, પણ મારે તમને કોક હાલવું છે. મેં અત્યાર સુધી તમને કોઈ દાડો કોઈ એક વાત નથી કરી. ના, આપણી પાસે 700 વીઘા જમીન છે, હોય, અને ઈ બધી મારા નામે છે. તો હું જે કાગળિયા કરાવવા પરા અને અત્યારે આપણે ક્ષેત્રે ઓટો મારતા આવા, હું તને બધી જમીન બતાવી જો રેડી. ઓવે તુજા બાઈક ની કિક માય હેડો હેડો બાપા. ઓ હો, પછી તમને હું આવું વૃદ્ધાશ્રમ માં મેલવા. અરે હું જાતો રહીશ, હેડી નો તો નહીં. હેડો હેડો બાઈક ચાલુ કરું. તું રે ઓય કનવો, રસ્તામ ખાડા ખૂબ હોય છે. હારું બા હું દઉં મો. આ તો હઈ જા, જમીન આલું બાપા. કરું ચાલું ઉપર, એક ફોન કરું ઉપર. હલો રાજસિંહજી. હા, તમે અને તમારા ભાઈ મોહનસિંહજી આપણે ઉગમણા ક્ષેત્રે આવો. હું એક વાત છે એટલે. હારું લો, જમીનના દસ્તાવેજમાં જોઈશે ને બે ચાર માણસ. હોય હોય હોય, આપણે વૃદ્ધાશ્રમ ઘટા કરીએ કીધું, મારા બાપા ને ફાવે ને બધું, એટલે અહીંયા કીધું રો, અને પોતી રાજી છે. પાકા ભાઈ બહેન છે પાછા. હું આશી તરી પાસે જતું, હવે હું શું કહું? બે એક એક હાથે પકડવાને. આ તો તને અંગૂઠા કરવા પડશે ને. દોરીને લઈ લે. બા તૈયાર થઈ છે ને, તો મેં એમને કપડા પેક કરું. બા આજ ઘરમાં રહેશે,
અને બાજે ટાપુ ભળાવી તારે કરવાનું છે. ઓહ નો. શું કીધું? નકે જીવતી હળગાઈ જીવતી હોય તારે જાવું જતિયા કર્મથી ઉદવાડી લેજો મને ઉદવાડી. સુખીરે આ દેખાયા મારા સંસ્કારની અંદર મળતનું ફાડ્યું. બાપા એ બાપા ઉતરી જાક શું એમ થોડા મરું કે બાપા એક વાત કેવી હતી બેસીન કર વાત. હા બાપા હું એમ કહેતો હતો કે ને એમ હવે શું શરમા એનોની વહુની જેમ કે હવે આ તમારે વહુ બટા કે મને આ ઘરમાં ફાવતું નથી બા ભેગું. હા તો ગાઢી મેલ પિયર ભેગી કર થેલો ભરી એમ ને. હા એટલે તમારે વહુ બટા કે બા ને વૃદ્ધાશ્રમ માં મેલી આવા. હા કે ને વૃદ્ધાશ્રમ માં. હા તો કોઈ વાંધો નહીં આપણાને એવું કઈ છે જ નહીં જાતા રહીશું. પણ મોશો કો બટી હા બાઈક ચાલુ કરી તને ઓલા જમીન ના કાગળિયા છે એ જમીન તારા નામે કરાવું ફરી. બેન ધોળાઈ ધોળાઈ મારું પારવડે આ તો હા સડાશે મને જો ગાંઠવા આવ્યા ઢેકડું એમ એ આવી ગયા.